તો તમે જેમ જાણો છો તેમ અમે નવરાત્રિમાં તમને નવ શક્તિ સ્ટોક્સ આપ્યા છે. અત્યાર સુધીમાં 7 એવા સ્ટોક્સ અમે તમને આપી દીધા છે અને આપતા હોય છે પ્રભુદાસ લીલાધરના જોઈન્ટ એમડી અમીશા વોરા. અને અમીશા આપણી સાથે આજે પણ જોડાઈ ગયા છે. અમીશા, ગુડ મોર્નિંગ, અને તમને પણ દશેરાની ઘણી શુભકામનાઓ. અને આઈ થિંક જે રીતે માતાજીની કૃપા રહી છે માર્કેટ્સ પર એ તો આપણે જોઈ જ રહ્યા છે, અને આગળ આપણે બી ધારીએ કે આપણા ઇન્વેસ્ટર્સ પણ કમાય. તો આજે કયો સ્ટોક લઈને તમે આવ્યા છો? સો તમને ઇન્વેસ્ટર્સને તમને ખબર હશે કે કોઈ પણ ઇકોનોમીને આગળ વધવા માટે એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે રોડ્સ, પોર્ટ્સ, એ બધું ફેસિલિટી જેટલી સારી હોય એટલું મુવમેન્ટ ઓફ ગુડ્સ ફાસ્ટ થાય, ઓછા ટાઈમમાં થાય, ઓછી કોસ્ટ ઉપર થાય, અને એને લીધે કન્ટ્રીનો પ્રોગ્રેસ થાય. અને આ જ વાત મોદીજીને અને બધી મિનિસ્ટ્રીઝને બહુ સારી રીતે ખબર છે, અને એને લીધે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખૂબ જ ફોકસ છે આપણું. અને કદાચ અત્યાર સુધીનું હાઈએસ્ટ એવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ પણ આપણી ઇન્ડિયન ઇકોનોમી કરવા તૈયાર છે, આઈધર આઉટ ઓફ બજેટ ઓર થ્રુ સમ ઓર અધર એડ્સ. હવે જ્યારે આ વસ્તુ બહુ વધારે સારી થાય ત્યારે શું થાય, ગુડ્સની મુવમેન્ટ બહુ વધી જાય. એ એડવાન્ટેજ કેપ્ચર કરવા માટે મને એક સ્ટોક બહુ સારો લાગે છે, એ છે અશોક લેલેન્ડ. અશોક લેલેન્ડ કમર્શિયલ વ્હીકલ્સમાં છે, લાઇટ અને હેવી કમર્શિયલ વ્હીકલ્સમાં. અને લાસ્ટ 3-4 વર્ષમાં બીકોઝ ઓફ આઈધર જીએસટી ઇમ્પ્લિમેન્ટેશન ઓર કોવિડના બે વેવ, પ્રોડક્શન અને ગુડ્સ મુવમેન્ટ બધું ઇમ્પેક્ટેડ હતું. મને લાગે છે કે નેક્સ્ટ 3 વર્ષમાં એમના ડિમાન્ડ, પ્રોડક્શન ખૂબ જ વધશે. અને એનું એક ફર્સ્ટ ઇન્ડિકેશન હોય છે કે જે લાર્જ ફ્લીટ ઓપરેટર્સ હોય એનું કેપેસિટી યુટિલાઇઝેશન વધવાનું ચાલુ થવું, જેને લીધે એ લોકો નવા ટ્રક્સના ઓર્ડર આપે. તો દેટ યુટિલાઇઝેશન હેઝ સ્ટાર્ટેડ ઇમ્પ્રુવિંગ સબસ્ટેન્શિયલી. તો મને લાગે છે કે અશોક લેલેન્ડ સ્ટોક નો ડાઉટ થોડો ચાલ્યો છે, પણ અગર 2-3 વર્ષનો વ્યૂ બનાવો તો આ સ્ટોક હજી બહુ વધારે ચાલવાનો બાકી છે, અને ડિમાન્ડ પણ સસ્ટેન લાંબા ગાળા માટે રહેશે એવું મારું માનવું છે. તો ઇન્વેસ્ટમેન્ટ માટે આજે હું એક અશોક લેલેન્ડ, જે કમર્શિયલ અને લાઇટ અને હેવી કમર્શિયલ વ્હીકલ મેન્યુફેક્ચરર છે, એને રેકમેન્ડ કરું છું. ઓકે, તો અશોક લેલેન્ડનું તમને રેકમેન્ડેશન મળી રહ્યું છે તમારા નવશક્તિ સ્ટોક્સ માટે. અમીશા, કોઈ બીજો સ્ટોક? એક બીજો સ્ટોક વન્સ અગેન જેનો મને લાંબા ગાળા માટે એનો જે બિઝનેસ મોડલ છે એ ગ્રો જ થયા કરશે એને માટે હું એ સ્ટોક જોરથી રેકમેન્ડ કરું છું. એવું નથી કે આ સ્ટોક કોઈને ખબર નથી કે સ્ટોક ચાલ્યો નથી, પણ હજી પણ ગ્રોથ પ્રોસ્પેક્ટ્સ અને એડ્રેસેબલ સાઇઝ ઓફ ઓપોર્ચ્યુનિટી બહુ મોટી છે, અને એ છે ટાઇટન. ટાઇટન હું એટલે રેકમેન્ડ કરું છું કે ડ્યુરિંગ લાસ્ટ 2 યર્સ ઓફ પ્રોબ્લેમ ઓલ્સો અનઓર્ગનાઇઝ સેક્ટર જે જ્વેલરીમાં છે એને ક્યાંય ને ક્યાંય ઇમ્પેક્ટ થઈ ગઈ, જ્યારે આ ઓર્ગેનાઇઝ પ્લેયર તરીકે એમનું વોલ્યુમ થોડું ઓછું થયું પણ ડિસ્ટ્રીબ્યુશન રીચ વધતી જ ગઈ, દેટ મીન્સ કે એના નંબર ઓફ સ્ટોર્સ વધતા જ રહ્યા. અને જ્યારે નોર્મલાઇઝેશન હવે આવે છે તો એમને સેમ સ્ટોરનો ગ્રોથ બહુ સારો આવી રહ્યો છે, જે એમના નંબર્સમાં પણ દેખાઈ રહ્યો છે. અપાર્ટ ફ્રોમ દેટ, આ પીરિયડમાં એમને જ્વેલરી ઉપરાંત આઈવેર છે, વોચિસ છે, હવે ફેશનમાં છે, ગ્રેજ્યુઅલી બિલ્ટઅપ કર્યું છે. તો આ સેગમેન્ટ્સ બી ઘણા મોટા છે અને આગળ ચાલીને બહુ વધારે મોટા થઈ શકે છે ટાઇટનને માટે, એટલે એમનો ગ્રોથ ચાલુ જ રહેશે. એટલે હું ઇન્વેસ્ટમેન્ટમાં આજે બીજો સ્ટોક ટાઇટન કહું છું.